नमस्कार दर्शक मित्रों, तमे જોઈ રહ્યા છો સાઇન રૂમ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઇવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર. અમલસાડના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતીને નુકસાન કરતા રખડતા વાછરડાઓ પર નિયંત્રણ જરૂરી. નામદાર હાઈકોર્ટના કલક વલણના કારણે મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓ રખડતા વાછરડાઓને ડબ્બે પૂરી રહી છે, જે કામગીરી આવકારે છે. પરંતુ ગ્રામ્ય પંચાયત હદ વિસ્તાર અને જાહેર રોડ પર રખડતા ઢોરોને તેમજ ખેતી નુકસાન કરતા રખડતા પશુઓ પર નિયંત્રણ લાવવું પણ એટલું જ જરૂરી છે, જેની લોકમુખે ચર્ચા થઈ રહી છે. સેઠ એચસી પારેખ હાઈસ્કૂલનું ગૌરવ. રમત ગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર પ્રેરિત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર આયોજિત રાજ્યકક્ષા એથ્લેટિક્સ સ્પર્ધા ભાઈઓ માટે કે જે ગોધરા મુકામે તારીખ 22/10/2023 થી 25/10/2023 દરમિયાન યોજાઈ હતી, જેમાં શાળાના ધોરણ 12C ના વિદ્યાર્થી પટેલ પ્રીત પરિમલ કુમારે અંડર 90 200 મીટર દોડમાં સમગ્ર રાજ્યમાં ત્રીજો ક્રમ મેળવી શાળા અને નવસારી જિલ્લાનું ગૌરવ વધારેલ છે. નવસારી અને જલાલપુર તાલુકા પંચાયત કચેરી દ્વારા રેકોર્ડ વર્ગીકરણ કરી સાફ સફાઈની કામગીરી હાથ ધરાઈ. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ હેઠળ આજરોજ નવસારી જિલ્લામાં આવેલી તાલુકા પંચાયત કચેરી દ્વારા રેકોર્ડ વર્ગીકરણની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં રેકોર્ડ વર્ગીકરણની કામગીરી કરી તથા ભંગારનો નિકાલ કરી કચેરીમાં સફાઈ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. સ્ટેટ બેંક વાંસદા દ્વારા પ્રધાનમંત્રી જીવન યોજના વીમા યોજનાનો ક્લેમ ચૂકવાયો. વાંસદા તાલુકાના રવાણિયા ગામે કુવાફળિયામાં ગામના વતની રણછોડભાઈ હાડની પત્ની શાંતિબેન બચત ખાતું સ્ટેટ બેંક વાંસદા શાખામાં ધરાવતા હતા. તેઓનું તારીખ 8/9/2023 રોજ અવસાન થતાં તેમના વારસદાર રણછોડભાઈને પ્રધાનમંત્રી જીવન જ્યોત વીમા યોજના ચેક 2 લાખ રૂપિયાનો ચૂકવવામાં આવ્યો છે, જે ચેક રૂબરૂ રવણિયા મુકામે રણછોડભાઈના ઘરે સ્ટેટ બેંક મેનેજર જીતેન્દ્ર કુંભાણિયા, સ્ટાફ જયેશ પરમાર, CHP અંકુર ભોયા, પરેશ પટેલની હાજરીમાં અર્પણ કરવામાં આવ્યો હતો. ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો? હવે મેળવો તમારું પોતાનું ઘર. તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં. નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો. શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી, ફાયર સેફટી, ઇલેવેટર લિફ્ટ, પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે. ત્યારે 10,000 રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો. 1 રૂમ રસોડું અને 2 રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે. ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો. તો આજે જ સંપર્ક કરો કામધેનુ પાર્ક, વિદ્યા ભારતી સ્કૂલની પાછળ, શાંતાદેવી રોડ, નવસારી. અને વધુ માહિતી માટે સંપર્ક કરો 9375956935 અને 9825696292. જંગલની જમીનના અધિકારો લઈને રહેશું, આ શબ્દો છે અનંત પટેલના. વાંસદા તાલુકા કોંગ્રેસ સમિતિની આગેવાનીમાં જંગલની જમીનના હક્કો અને અધિકારો માટે વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલની ઉપસ્થિતિમાં રેલીનો કાર્યક્રમ હનુમાનજી મંદિરથી પ્રાયોજના વહીવટીદારની કચેરી ખાતે સભામાં પરિવર્તન કરવામાં આવી હતી. વાંસદા ખાતે વન અધિનિયમ 2006 હેઠળ જંગલની જમીનના કબજેદારોને જમીન આપવાના અરજી ફોર્મ આયોજન વહીવટીદારની કચેરી પર આપવામાં આવ્યા હતા, છતાં પરત ફોર્મ જમા કરાવવા જતાં ફોર્મ લેવામાં નહીં આવતા વાંસદા ચીખલીના ધારાસભ્યને ફરિયાદ કરતા રેલી કાઢીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. વાંસદા સરકારી વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજ વાંસદા ખાતે સામુદાયિક સેવાધારા અંતર્ગત મતદાર નોંધણી તથા જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા ચૂંટણી અધિકારી પ્રિયંકા કુમારી પટેલ, પ્રાંત અધિકારી વાંસદા DI પટેલ, મામલતદાર વસાવા તેમજ તેમની ટીમ દ્વારા અત્રેની કોલેજમાં મતદાર નોંધણી તથા મતદાર જાગૃતિ અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 356થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો. મતદાર નોંધણીની સમગ્ર પ્રક્રિયા વિશે પ્રાંત અધિકારીએ સંપૂર્ણ માહિતી આપી હતી. નવસારી જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરીથી 70 વ્યક્તિઓને પાછા મોબાઈલ અપાયા. શા માટે અપાયા, કઈ શરૂઆત કરવામાં આવી એ માટે જુઓ વિશેષ અહેવાલ નવસારી લાઈવ ઉપર.
ખાનગી બસના સંચાલકો દ્વારા જે દિવાળી પર્વ દરમિયાન વધારાના ભાડા લેવામાં આવે છે તે વિશે કયા સમાજના લોકોએ કોને આપ્યું આવેદનપત્ર જુઓ નવસારી લાઈવ ઉપર અમારો વિશેષ અહેવાલ। એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ, હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય, તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ। વાંસદામાં બાઇકને કારે ટક્કર મારતા બે યુવકોના મોત નિપજ્યા। વાંસદા ધરમપુર માર્ગ પર આવેલા જામલિયા એચપી ગેસના ગોડાઉનની આગળના વળાંકમાં ધરમપુર તરફથી વાંસદા તરફ જતી ઇકો કાર નંબર GJ19AF2773ના ચાલકે વાંસદા તરફથી ધરમપુર તરફ જતી યુનિકોર્ન બાઇક GJ21BL7348ને અડફેટે લેતા બાઇક પર સવાર પ્રકાશભાઈ બાબુભાઈ રાઠોડ અને કાંતિભાઈ મોહનભાઈ પટેલ બંને રહે ખેરગામને ગંભીર ઇજાઓ પહોંચતા, જ્યારે ઇકોમાં સવાર કૃણાલ સુરેશ પટેલ રહે બારતાળ મીઠાકુવાને પણ ઇજા પહોંચતા સારવાર દરમિયાન પ્રકાશભાઈ રાઠોડ અને કાંતિભાઈનું મોત નિપજ્યું હતું। ખેરગામ પોલીસને બાતમી મળી હતી કે ધરમપુર રૂમલા રોડ પર થઈ એક મારુતિ વેન કાર કે જેનો નંબર GJ15PP0385 પારડી તરફ દારૂનો જથ્થો લઈને જઈ રહી છે એની અંદર તપાસ કરતા એની અંદરથી 147 નંગ જે બોટલો મળી આવી હતી, જેની કિંમત 29,400 તથા 61 વર્ષીય ભાઠાના ચાલક હર્ષદ ચંપકલાલ પાનવાલાની અટકાયત કરી અને સાથે જ મોબાઈલ મળી અને 60,000ની કિંમતની કાર, આમ કુલ 92,400નો માલ મુદ્દો કબજે કરી અને બુટલેગર મનીષને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે અને વધુ તપાસ ખેરગામ પોલીસના PSI DR પડીરિયા કરી રહ્યા છે। વાંસદા તાલુકાના વાસકુઈ ગામે ડુંગરી ફળિયામાં રહેતા 50 વર્ષીય વેપારી સોમાભાઈ ભાટિયાભાઈ થોરાટની કરિયાણાની દુકાનમાં ગત 28 ઓક્ટોબરે રાત્રે કોઈક ચોર ઈસમે સાધન વડે દિવાલની દુકાનમાં બાકરો પાડી દુકાનમાં પ્રવેશી કાઉન્ટરના ટેબલમાં ખાનામાં રાખેલા ₹8,000 તથા 2 સિગરેટોના પેકેટ અને 2 નંગ પાન મસાલા પેકેટ મળી કુલ 500 સહિત 8,500ની મત્તાની ચોરી કરી, જે અંગે તેમણે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ વાંસદા પોલીસના PSI બીજે ચોધરી કરી રહ્યા છે। જો આજના હવામાનની વાત કરીએ તો આજનું મહત્તમ તાપમાન 35.5 ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી સેન્ટીગ્રેડ રહેવા પામ્યું હતું। જો ભેજની વાત કરવામાં આવે તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ 87% તો સાંજ દરમિયાન 30% રહેવા પામ્યું હતું। પવનની ગતિની જો વાત કરવામાં આવે તો પવનની ગતિ 1.3 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો। તમારા કોઈ પણ પ્રસંગનું લાઈવ પ્રસારણ કરવા વિડીયોગ્રાફી ફોટોગ્રાફી માટે સંપર્ક કરો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ 9824357557।